कनु भाई अपने पेला नबड़ा परिणाम माटे कागळो लख्या ते कागळ लाओ इनो जवाब क्यारे मांग्या था अपने अने कोना जवाब आप्या आवे ए लेता हो आवे कोना टाइम से कोनो जवाब आयो ए लेता हो આપણે કોઈ એક્શન લેવા પડશે ને મને એવું લાગ્યું છે કે આમાં આ મુદ્દામાં ઇન્ક્રીમેન્ટ બંધ કરવાનું મારું મન થયું છે જેણે સમયસર જવાબ નથી આપ્યા એના આચાર્યનું ઇન્ક્રીમેન્ટ બંધ કરવું ચાલે દલપતભાઈ આપણે જે સૂચના આપીએ એનો અમલ ન કરે એના ઉપર કંઈ એક્શન તો લેવા પડે ને તો સાંભળ્યા કરે છે બધા શું કંઈ શું કરવું બોલો રસ્તો બતાવો સૂચના આપતી હોય કે આ જવાબ આપવાનો આમ કરવાનો આ તેમ કરવાનો અહીંથી ગયા પછી રામ રામ શું કરવું આપણો વહીવટ ચાલે સરખું ચાલે અને છતાં એ બધું બરાબર ચાલે એના માટે શું કરવું આપણે સૂચના આપી છે કે દરેકના લોકનિકેતનના લવાજમ શિબિર ફી બધા જ વિદ્યાર્થીઓને આવી જોઈએ નથી આવી ભાઈ તમારું બીએડ પીટીસી વગેરેનું ચાલે નહીં વિદ્યાર્થી આવ્યો ત્યારે જ દાખલ થઈ શકે ફી આપે બસમાં કોણ તમે એમને એમ જાઓ છો ટિકિટ વિના ટ્રેનમાં એમને ટિકિટ વિના જાઓ છો તો પછી કઈ રીતે ચાલે રુજુબેન તમે ફી ભરીને કોલેજમાં જાઓ છો કે એમને એમને જવા દે છે શું રસ્તો કરવો ભાઈ બોલો એમ આમાં એવું નહોતું કે ફી આવી ગઈ છે કોલેજોમાં એમ કે 100 આપણું બીએડનું છે તો 100 થાય એટલે આપી એમ એવું એક સાથે એમની કાલે વાત આવી હતી તમારા એક વર્ષના વિદ્યાર્થી તો એક વર્ષના MSWના છે તો એક જ બીજા વર્ષના જ આવ્યા હોય પહેલું વર્ષે જ્યારે ત્યાંથી આવે ત્યારે આવે તો એક બીજા વર્ષના છે તો આવી જવું જોઈએ જેના આવ્યા હોય એનું જ દે તમારે ત્યાં જે દાખલ ના થયો એનું જી થોડું 100 તમારે પૈસા ભરવા એવું અમે કહીએ છીએ તમારે ત્યાં જેટલા દાખલ થાય એટલા નો આવે ખાલી એમ જેવું કહેવું કેમ કે બધા અમે હા એમણે તો રાત્રે એમ કહ્યું કે રાહત થોડી થાય તો સારું એમ એક કે બે વિદ્યાર્થી તમારો વાત કરતા હતા કંઈક આ બધી વાત નો કરો છો ને મને મેં અહેવાલ તો લીધો છે એવું લાગ્યા ને તમને અહેવાલ તો મેં લીધો છે રાહત છે 100 રાહત ના એમ જ રાહતમાં તો નહીં અને એમની મોડું એટલે થોડું પૈસા નહીં એમ કે તારે વધારે ભરવા પડે તો થોડા મોડા ભરાય તો એમાં આપણી અવ્યવસ્થા થાય છે ને ભાઈ પગાર બિલો જે છે એમાં પણ મને છે જે ફોર્મેટ છે એમાં પાડળમાં થોડો ફેર છે કાગળોની ગોઠવણીમાં પહેલો કાગળ આપણે મૂકીએ છીએ સહી કરવાનો એના બદલે તમારે જુદો છે આજે સવારે જે આપણે વાત કરી હમણાં રાતના વખતે એ આપણને બધાને લાગુ પડે છે આપણે આચાર્ય છીએ આચાર્ય તરીકેની શું ફરજો આપણી મારી સંચાલક તરીકેની શું ફરજો સંચાલક તરીકે જો હું મારી ફરજ બરાબર અદા કરતો હોઉં તો સમાજમાં જે કંઈ એનું કામકાજ હોય વહીવટમાં ગરબડ ના થાય લોક ભારતીમાં ગરબડ થઈ
એસી લે 90 લાખ રૂપિયાની કંઈ ગરબડ થઈ તો શેના કારણે થઈ? સંચાલકશ્રીએ બરાબર ધ્યાન નથી આપ્યું વિશ્વાસથી કે જે કરે છે સહી કરી નાખે ના ચાલે. તમને બધાને દુઃખ લાગતું હોય, તમને બધાને થોડું પેલું થતું હોય તો હું તો કહ્યા વિના રહું છું, પણ મારે સંચાલક તરીકે જે મને લાગતું હોય કેવું છે, આ ભાષા સારી રખાય અને હું એવું લાગે છે કે શરૂઆતથી જ કડકઈ નથી કરતો. બે ચાર વખત ટકોર કર્યા પછી જો ગરબડ થતી હોય તો હું પછી કડકાઈ કરું. આ ઇન્ક્રીમેન્ટ બંધ કરવાની વાતમાં કેમ હું આવ્યો વાત કરી? હવે કાંઈ એવું જોઉં છે, કંઈ સૂચના આપ્યા પછી એનો અમલ થતો નથી, માહિતી આપવાની મોકલી આપજો તો કંઈ થતું નથી. એટલે હવે આપણે 6-6 ના રોજ કાગળ લખ્યો આ, એટલે ટપાલ કદાચ 2-3 દિવસ પછી મળે. ના, પોસ્ટની રૂબરૂ જ બધાને આપી દીધી, રૂબરૂ જ બધા પહોંચાડી. હે, બધાને રૂબરૂ જ પહોંચાડી, રૂબરૂ આપી દીધું હતું. SSC ના નબળા પરિણામ અંગે ખુલાસો કરવા બાબત કાગળ વાંચ્યો છે. આ જેનું જેને કોને કોને કાગળો મળ્યા છે, આ કાગળો કોને કોને મળ્યા છે? સામઢી, ઢુવા, મલાણા, વિરમપુર. તમે જે તે શિક્ષક મિત્રોને લખ્યું છે એમના ખુલાસા મેળવ્યા છે? તમારો ખુલાસો છે, તમારો નથી. પછી બીજા એક જણનો કોઈનો છે? કોનો છે? મને નથી આવ્યો. હે, મને નથી આવ્યો. ના, આમાં છે એક એક તો વાંચ્યા, એમનું વાંચ્યું મેં. બે જણના ખુલાસા છે, પેલા બેન મયુરીબેન અને રમેશભાઈ. પણ એમના ખુલાસા કંઈ બહુ મને ગળે ઉતર્યા નથી. સામાન્ય 2-4 વાક્યોમાં જ લખ્યું છે, આવું થયું છે, આવું તેવું થયું છે. આમાં શું લખ્યું છે ઉપરોક્ત જણાવ્યું કે 9 માર્ચના SSC નું પરિણામ, તમારી શાળાનું પરિણામ નબળું આવેલું છે, જે ખેદજનક બાબત છે. શાળાના વડા તરીકે નબળા પરિણામની જવાબદારી આપને પણ સ્વીકારવાની રહેશે. જે વિષય શિક્ષકોના પરિણામો નબળા આવેલ છે તેઓની પાસેથી પરિણામ નબળું આવવા અંગેનો ખુલાસો માગી, નબળું પરિણામ આવવા અંગેના કારણો જાણી, આ અંગે થનાર ગ્રાન્ટ કાપ કે આર્થિક બોજાની જવાબદારી જે તે વિશેષ શિક્ષકોની રહેશે તેની જાણ કરવાનું રાખજો. આ કરી આવી જાણ સામઢીએ કરી છે લેખિતમાં. ભાઈ ધુવા લેખિત જાણ કરી, અમારી પાસે નથી કરી. પછી મલાણા ખુલાસો પણ નહીં આપી, લેખિત જાણ કરી છે, ખુલાસો પણ આવી ગયો છે. હે, લેખિત જાણ પણ કરી છે, ખુલાસો પણ આવે છે અમારી પાસે. લાવવાનું રહી ગયું. વિરમપુર અમારી પાસે નથી, ખુલાસા અમારી પાસે નથી આવ્યા, અહીં કંઈ આવી નથી. નબળા પરિણામને લીધે જે તે વિશેષ શિક્ષકોએ બાળકોના ભાવિને ઠેસ પહોંચાડી છે તે ઘણી ખેદજનક બાબત હોય. હવે પછી શાળાનું પરિણામ નબળું આવશે તો જે તે વિશેષ શિક્ષકને ફરજ મુક્ત કરવાની નોટિસ આપી ખુલાસો માગવાનું રાખશે. હવે પછીને નેક્સ્ટ ટાઈમ આ યાદ રાખવાનું. કનુભાઈ આપણે પણ યાદ રાખવાનું, બીજી વખતે શિક્ષકોનો આવતા છૂટા કરી જ દેવાના, ચાલે જ નહીં ભલે 25 વર્ષની નોકરી હોય કે 20 વર્ષની હોય કે 10 વર્ષની હોય. વિશેષ શિક્ષકોના ખુલાસાની જાણ અત્રે કરવાનું રાખશું એ પણ લખી જતા કરી નથી.